सदगुरु महाराजनो जय हो, बदारेला हरि करो संतनो जय, गुरु निरात महाराजनो थोड़ भाई सुधार जो ध्यान मुलाम गुरु मूर्ति पूजा मुलाम गुरु पाद ध्यान मुलाम गुरु मूर्ति पूजा मुलाम गुरु पाद मंत्र मुलाम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा सदगुरु महाराज। आज नाणी गामे आज नो पावन प्रसंग कांजी भाई खावापा जमना सह परिवार मळी आज हमने जमना धनो सदुपयोग करी हमारे गीताबेन विजयाबेन खरेखर आ जीवन शा माटे मळ्यु छे हूँ शू करी रह्यो छुं मारो धर्म शू छे અને વિશેષમાં ગીતાબેન પણ અમારે ભાગ્યશાળી કહેવાય કે આવું નાણી જેવું ગામ એને લેખે લખાણું આ ગામની અંદર મારે પહેલાથી પણ આવવાનું થાય છે ખરેખર અહીંયા ધર્મનું થાપન કોઈ મહાપુરુષોનું થયેલું જ વારંવાર આવા મહિમા થઈ રહ્યા છે गामनी तमामे तमाम लोको आ दिशा में अमे आईए तो आ गाम खरेखर धर्म विषे एटलू प्रेमाळ छे के ना आवुं होय तो वळीने तमे आवी जो पहला तो आ भूमिने पण हुं वंदन करू छुं अहीं वधारे तमाम तमाम वडीलो गामना सज्जन महापुरुषो संत माताओ दरेक ने लाख लाख वार वंदन करू छे। आजे व्यासपीठ ने दीपावनार ये काठियावाड़ थी मारे पूज्य संत माता रंजनबा संत माता विजाबा नामी नामी संतो दूर दूर थी बधारेल ભક્તજન તથા અહીંયા વધારેલ કાનાભાઈ ના સગા સનેહી પેલું તો કહેવાનો હેતુ એ કે કાનાભાઈ નું ભાગ્ય જાગ્યું ખરો મુદ્દો તો આ વિચારવાનો છે ને કે જો કે આમ ધકતા તો અમને એમ થતું સાઈડ બી હેડી તો ધમ ધમ ધમી થતી લીલાભાઈ અમને એવા સંદેશા મળેલા કે આ મૂર્તિ પાછી વળતી નથી પણ જયારે સમય આવે છે ને સમય સમય બલવાન છે નહીં પુરુષ બલવાન કાબે ગોપીઓ લૂટી એ ધનુષ ને એ બાણ जीवन जोबन राज धन अविचल रहे ना कोई जाएगा सत्संग में आदि घड़ी तो जीवन का फल हो मनुष्य जन्म नो लाव शू छे ओना माटे अपने भारत ना ऋषि मुनि बहुत सरस बात करी छे अने एमा गीता जी एवी रचना करी छे 18 अध्याय अने एमा कृष्ण अने अर्जुन नो महिमा बतायो छे वेद पुराण में अक्षरे शब्दे शब्दे ज्ञान है
પણ સદગુરુની વર્ગત સિવાય આ પદને પામી શકાતું નથી. આ જગતમાં પૂરા જગતની અંદર જગતને ગેરમાર્ગે દોરનાર કોક છે છે ને છે. પેલું તો કર્મ, બધી વાતો આપણે ઊંચી કરી છે. હા, અને જે કર્મ કરે છે એ તમને મને બધી ખબર છે. આ કર્મ કેવું કર્યું છે પૂછો બધાને, નથી ખબર પડતી? ચા આપ્યો હમણાં તરત જ ખબર પડશે કે મીઠો છે કે મોળો છે, તરત ખબર પડે છે. તો કર્મ નું કેમ ખબર ના હોય? હા, તો આની પાછળ ત્રણ પ્રકારનું કર્મ છે, સંચિત, પારબન અને ક્રિયામણ. હવે આ ત્રણ કર્મ થી મુક્ત થવું આ બહુ કઠિન વાતો છે. વાતોથી નહીં, આ વાણી ભજન ગાવાથી એ થવરાય એવું નથી. હા, તો શું કરવાથી? તો એના એલાન થઈ ગયા છે વેદ પુરાણમાં કે જેસલ જાડેજા એવો કર્મ કરે તો સગી બેન ભાણિયાના હલાલ કરી નાખીતી, તરસ્યો ગાયો પાછી વાળીતી, વનના મોરદા એટલા મારી નોખ્યા છે. આવો ત્રાસવાદી તો ગોર, પણ જયારે એક સંત નું મિલન થયું અને જેસલ જગનો ચોરટો પલમ પીઠ થઈ ગયો. મારા સજનો, આપણને પણ આ માનવ દેહ મળ્યો છે જે આ કાયા પોષ તત્વની છે, એ અક્ષુણ ભંગુર છે, એક દિવસ પડી જવાની છે. અને આપણને અહમ નો મેળો ચડ્યો છે, કોઈને રાજકારણ નો ચડ્યો છે, કોઈને પટલાઈ નો ચડ્યો છે, કોઈને વળી હોદાનો ચડ્યો છે. હમણાં તો હમણાં ખૂબ ચડ્યો છે 10 વર્ષથી તો, અને જેમ પાછા વળતો નથી આગળ આઈનું ભૂરે છે. આ સંસારીનો સુખ એ તો જો જવાનું નિરસે, સંસાર સંસારી નો સુખ યા તો જો જવાનો નિરસ, એ થોડુંક તને રે માર્યું એમ શેનો તું અમીરસ, થોડુંક તને થોડુંક પ્રાપ્ત ધન છું છે ને ગાડીની સકડી ભરી અમિત થઈ ગયા છે, ઉભી રાખતા નથી હાથ ગણત હોય તમે જુઓ તો ખરી કેટલો મેણો ચડ્યો છે અહમનો. પણ સતાય સંતો ચેતાવે છે આ જીવન કાલે જતું રહેવાનું છે. હા, જોતા જોતા જીવન પૂરું થઈ જવાનું છે. એ ભાઈ પાછો વળી જા અને કોક કાર્ય કરી લે તારા માટે. તારા માટે તે શું કર્યું? આવો અનુપમ સાધન મનુષ્ય દેહ દેવોથી દુર્લભ મળ્યો છે, રત્ન ચિતામણી અવતાર તરીકે વર્ણન કર્યું છે વેદ પુરાણમાં આનું. તો શા માટે આમ મળ્યો છે? વાદ વિવાદ કરવા મળ્યો નહી, આ છેલ્લું ટોણું છે. અનાદિ થી આ ભટકે છે અને આ માનવ શરીર મળ્યું છે એ દેવો થી દુર્લભ કેમ કીધું? આ શબ્દ વિચારો. અને આ અવસરે જેને સદગુરુ સેવ્યા તો આ બંધન માંથી મુક્ત થવાય થવાય ન થવાય. અને બંધન છે, શેનું બંધન છે? જન્મવું અને મરવું, આ મોટા મોટું બંધન. જગત બંધન ની જેલ, એને તોડવી છે મુશ્કેલ. આ જીવને પડી છે જગત બંધન ની. સુફી સંત બોલ્યા કે જગત બંધન ની જેલ એને તોડવી છે સેલ, પણ હું ને મારું મેલ.
कोई संत मिली जाए। बोड़ो लाख माड़वा नो धनी राजा भड़थरी, बोड़ो लाख नो त्याग करी कोई एवा संत ना सानिध्य में जतो रहो जेना नामनी धजाऊ फरकी रही से। हाँ, गमे एटला आडा डोढ़ा करशो पण तमे ऐसी वर्ष छे ने एटले छोकरा ने छोकरी होवू की अडो थूके छे वहरी बार मोहो डाळो बाळ लीलाराम। हाँ, પણ વાશી દેખાતું નહીં હોય અને ઉપાડશી ખાટલા અને ઠેર કે બજીમ લઈ દો દેશી ભાષામાં બજીમ। હા, આજે આ કોઈ કોઈનો નથી, આ જગત સ્વાર્થી છે। પેલા તો આ વિચારી લ્યો, ગીતાજી કહ્યું છે એ અર્જુન તારે મારા પરમ પદને પામવું હોય તો પેલા તું મનુષ્ય બની જા। मनुष्य बनी तू तने जानी ले, मने जानवानी जरूर, तू पोते कौन छे आ जानी ले। आ महिमा संतो बतायो 18 अध्याय में कही, पण आनी आ वाटी आप मिले सूटे एवी नथी। अमने सदगुरु मळ्या न के अमे एटला बधा वेटायला हता, दस दीवा हवारे करतो ने दस दीवा वजे। हाँ, अने बीजा ढूंढता है मारे रिहणू हतु जे मैं आकड़ो कर्यो मैं कुतर आ पजे लागवा चियो जाय रिहणू ना कर मारे आकड़ो करवा दे मने। लीला भाई खरे खरी बात करू। हाँ, 100 वर्षे मनानो छे એટલે મે કીધું હવે આકડો બનતી આવતો હે અને 7મે વર્ષે પછી આ મળ્યો અને ગુરુ લઈને આયા અજે આ લીલા जीवो तरिया जीवन अंदर धर्म गुरु ब्राह्मणों आ जगत ने गैर मार्गे दोर्यु। आ चोखी बात करी दू मैदान वच्चे मैं पूरा अभ्यास कर्यो मारा गुरु ना आशीर्वाद थी। पहला आखा जगत ने आ धर्म गुरु गैर मार्गे दोरी दीदा। અને બીજા બ્રાહ્મણ હોય તમારે મુરત ઘટાવું તમે જો જો છો। હા, એ માણસ એમ તમે કોણ છો બોલો। હા, તો રામ અયોધ્યામાં દશરથ રાજા હતા અને દશરથ રાજા જયારે પગથા થયા કંડ પણ આવ્યું ત્યારે એમને વિચાર કર્યો કે મારે રાજગાદી હવે મારો દેહ ગમે ત્યારે પડી જાય રામને સોંપી છે। रामायण समझ आवे गुरुजी हमने, ए रामायण समझ आवे आ दसरे इंद्री दशरथ कहावे कौशल्या शुभकाया अशुभकाया यने कई 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 है वाणी अशुभकाया यने कई 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 है राम ने वन मा कटावे गुरुजी हे रामायण हम जावे। दशरथ राजा, दशरथ दशरथ राजा कोने कहू, दशरथ राजा तमारी अंदर छे अने दस इंद्रियो छे ने ए दशरथ राजा छे। इंद्रियो तमारा माथे राज करे छे। आ इंद्री छे गोनोमनी अने आ गोनोमनी इंद्रियो मोह थयो तो तमे बधु पड़तुं मूकी घरनो बहिरुय पड़तुं छे ने छोकराय पड़तुं छे घोड़ियो एको ने एको ने हेडसो प्रांतनी दाव पड़शे। हा, अने विषय लागु पड्यो बीड़ीनो તો નેસ કોણ હોય એને પાહે મંગાવશે એ દાતારે હો ચેરા વાળતા વાળતા। તમારા માથે દસ ઇન્દ્રિયો રાજ કરે છે અને તમે ગુલામ છો ગુલામ। હા, બારે જઈને હમણાં સત્સંગમાં આવ્યા છે મને ધચ્યા પીડીના ધોળા બોલો। હા, આ સુંદર આવી કાયા છે। પેલા તો જીવનની અંદર
पहलो सुख निरोगी काया। आ शरीर में कोई रोग न हो पहलू सुख निरोगी काया। बीजू सुख मारा सदगुरु मारे घरे आया। तीजु सुख पसे आनंद वर्ताया। चौथु सुख में तो गुरु ना गुण गाया। आजीवन आनंदित बनी जो तमने जोई अने कोई वाटी ना जमने बुरा रोने ना बात करी। तमने यू जीवन जीवो के तमने देखी अनु हमो दौड़ी ना आवे। यू जीवन जीवो जब लग तू आयो जगत में जगत हस्ती थी तू रोतो तो ऐसी करनी कर चलो तुम हसो जगत रोई। आ काया पड़ी जाए अने लीला ने वाक में वसु ना आवे तो धिक्कार से मन खावता। माटे जीवन नी अंदर सदगुण धारण थई जाए संतो ना संगमा त्यारे क्यों तमने दोष देखाशे नहीं। तत्व ज्ञानी वातो तो अलग छे। हाँ, देह दृष्टि छे। हाँ, दस इंद्री ने अग्यारमो मन एने कीधो से संसार। दस इंद्री ने अग्यारमो एने संसार कीधो। हाँ, हवे आ बधु उद्यम कोण करी रह्यु छे? अपने रवाड़े चढ़ावनार कोण छे? तो मन। तनना गुरु सर्वे ने कहिए मनना गुरु छे न्यारा। मनना गुरु विनानी भूल नहीं भागे भले ने भमो जग। ए मना भमरला तू सुरे भमेरे पर देश तारू घर संभाली ले। ए मना भमरला तू सूरे बमेरे पर देश तारू घर संभाली ले। केने आ ब्रह्मा भुलायो से तने अवळे मार्ग बतायो से। ए तू पासु वाले तो तारू घर बाळे। तू पासो वाले तो तारू घर बाळे। मन भमरला सुरे भमे पर देश तारू घर संभाळी ले। आ सदगुरु महिमा शेनो छे? सदगुरु सोन छे क्याने करे छे? कोने समजावी छे? मन ने समजावानुं छे। आ साढ़ा त्रण हाथ की कायरी आम मन ना गुरु से सदगुरु। सदगुरु को गुरु से? हाँ, शरीर ने गुरु मानता हो ने तो हज तमन भक्ति एनो मार्ग हज नक्की थयो नथी। हाँ, सदगुरु कोना कोने को छो तमे? सदगुरु कोने कहवा एनो भेद मूर्ख ना जाने। सदगुरु महिमा अपार छे पण अत्यारे आ भक्ति नी अंदर छे ने भेड़सेल हेडी रू बधु भेड़सेल। हाँ, पद धारण करी अने हजू तमे तुतारा बनी फरो छो धिक्कार से तमने हूं एम कहू। हाँ, जम से तेम सतो सत अने अनु प्रमाण आखो इतिहास लखाई गयो छे। हाँ, वेद पुराण मां लेख लखाई गया छे। वालो मारो क्यारे ना आयो? जारी जारी जरूर पड़े तार प्रगट थई गयो छे अने अहींया प्रगट छे पण वाखे पाटा छे आपणे। हा, अने बीजू मानी बैठा छे। हवे आ मन मन ने समजावुं होय शुं करवुं पड़शे? दोड़ो बधवाथी समजे? माळा पहेरवाथी? भगवा रंगवाथी? जटा वधारवाથી? અંતર યાત્રા કરવાથી? ક્યાંથી હજમે બાપુ? તમે સમજાયું છે ને? ગુરુ નથી મળ્યા? ગુરુ મળ્યા ગોકળનાથ, ગંડા બળને વાળીનાથ, ધન હારે ધોખો કરે એવા ગુરુ કલ્યાણ શું કરે? આવો મેદાનમાં ખબર પડે એ ખરા ખઈ ના ખેલી એ છે। હા,
सदगुरु नो महिमा शू छे? गुरु गुरु गोल खाए चेला बाधा आए ये गुरु नाकवा आवे लिया हाँ गुरु गोल खाता आवे चेला के तू बाधा रहा गुरु एक आकोड़ा करता है वो उपदेश करता है माते हाथ मिली अरे गुरु नो हाथ पड़ी जाए तो काया एमनी थी जाए हाँ एक भाई गोमनी अंदर घरे बहु शौखीन भेस राखे अने भेस ओरी लाई बनी थी अने घर ने ओगण आगळ वधे ले आपणो उनाळो नो दाड़ो અને ઊંજો ઊંજો વિચાર કરે એકલો કે શેગડા ગોળ થઈ ગઈ પગ ગાજે વચ્ચે મજા આવે હા એકલા ને એકલા વિચાર કેવો કરે લીલાભાઈ એટલે એના ઘેરથી આગામાંથી થાય કે હું વિચાર કરો છો એ કે તન થી કેવું સો મહિના વિચાર કર્યો કેટલો સો મહિને સુધી વિચાર કર્યો અને એક જોહો જતા રહ્યા પેલો રાવળી ના તો ખદવા લઈ ગયા ઊંઝા ઊંઝા પગ ઘાલી ગયા પગ જાતો રહ્યો ડબું ભળચ્યું આખા સોવાડમાં ભાઈના તો ત્રણ લોક દોડી દોડી ને આયા આવ્યા લીલા ભાઈ જેવા આવા બધા રોડ્યું ડૂબા ને કાઢ્યું મૂર્ખા આવું કરાતો હતો થોડોક વિચાર તો કરવો હતો કે સો મહિને થી કરતો હતો ઘણા ઘણા આવડા વિચારે ચડી ગયા છે સપનામય વિચાર આવે સપનામય એટલે સંત મહાપુરુષો સંત મહાપુરુષો નો ઇતિહાસ એવો બોલે છે અને જાગી જાઓ બહેનોએ સંત મહાપુરુષોએ સરસ વાણી સત્સંગની અંદર વેગ આપીને વાતો કરી છે હા કે ખરેખર જીવન ધન બનાવો એક જ વાત તમને કરું છું કર્મથી ફળ આવે છે ને જ્ઞાનથી મોક્ષ આવે છે લખવું હોય તો લખી લેજો કર્મનો ફળ આવે છે અને એક કર્મ એવું છે એનું ફળ પણ નથી આવતું હા હા એક કર્મ એવું છે ભાઈ ચાલું કર્મ પણ ફળ નથી આવતું નહીં તો ફળ કર્મથી જ આવે છે હા તો આ તમે આવડે રવાડે કેમ ચડી ગયા છો શ્રદ્ધા કોને કહો છો શ્રદ્ધા મને સમજાવો અત્યારે તો મુએ લઈ ગયું શ્રદ્ધા શ્રદ્ધા એટલે શું હા પણ આ વાત સમજવામાં આવી નથી કર્મ એટલે મજૂરી કરો તમે એટલે રોજી આવે 300 રૂપિયા રોજના મજૂરીયા ને આપતા નહીં તમે એ કર્મ છે તમે વાવેતર કર્યું કર્યું તે એ કર્મ કર્યું તો ફળ ઉગે ઉગે ના ઉગે હા આ કર્મ છે પણ કર્મ નથી આવતું ફળ ઉકામ પહેરીને આવજો ઉગે છે બેજમાં નાખવું પડે તો ઉગે હા તો તમે આ બીજી બધી અવળે માર્ગે ચડી દીધી આ જગત આખી તમને તો કોઈ કહેવાય ને તમે તો સદગુણનો મોડવામાં બેઠા છો તમે તો હંસની ગતિ છો પણ આવું માનવા તૈયારી નહીં થો લગભગ તો અને આકોટા આવતો છે તે હું લગભગ નહીં આવે કેમ કે હું મારી ઉભો પૂછવું મારે આવે જીઓ ભાઈ આયા તમે હા પણ એના માં આ બધી સભા વચ્ચે માતાજીનું કહીને આવ્યો છું રોકડ રકમ હોય ને આ તો એને મારું છે કોઈ આકડો કહીને જો મને સમજાઈ દેતો 51,000 રૂપિયા ના આલું તો મારા ગુરુ કાચા એમ નહીં કોઈ આ અંધશ્રદ્ધાની વાતો કરી આ જગત ને ગેરમાર્ગે દોરી અને ભાઈ ભાઈ જમીન દીકરી આ બધા બેઠા તો જીવન આખા ગાળી માં હશે 44 વર્ષ દીકરી બિહારી ભાઈ ભાઈ ની અંદર વિરોધ આ જગત માં એક જ એવી શક્તિ છે આ વિશ્વની અંદર એનાથી બીજી કોઈ શક્તિ છે જ નહીં ત્રણ કાળમાં એક જ શક્તિ છે અને એ શક્તિ સદગુરુ સિવાય એ શક્તિ પરખાય એવી નથી નથી ને આખા વિશ્વનો સૂર્ય એક છે કે 10 છે આખા વિશ્વનો સૂર્ય કેટલો છે આખા અજોડો આપે છે કે નથી આપતો હા
तो आ विश्व नी अंदर भगवान बे होय एक शक्ति छे, पण ए शक्ति सदगुरु ना ज्ञान सिवाय पमाय एवी नथी। आवा राजा महाराजा राजपाट छोड़ी अने सदगुरु ने चरण केम जता रिया, बड़ो लाख माळो केम छोड्यो, हा दोडो मोतवाली दाढ़ ना दुखाओ ना माटे कोई दिवस तने कोई ने मरतो होय तो को मने हेडो दोडो मोतवाली माटे दोडो मोतवाली दाढ़ मटती होय तो भूखे मटे के ना मटे आ रोजनारी छोंती थई जावे ने પણ ત્રણ કાળમાં આ બધી માન્યતાઓ બધી અંધશ્રદ્ધા કહેવાય છે, આ બધું ખોટું છે। હા નહીં તો એક એક દીકરા છે આપણા અને ભારતની બોર્ડરે કોરી મરી અત્યારે આવી દાઢમાં પોહ મહિનાની ઉભા છે ગણ મિશન લઈ લઈને ત્રાસવાદી ન ઘુસે એના માટે આ પ્રગટ દેવની વાતો છે સંતો કરે છે તે અને જગત છે ને એ કલ્પિત વાતોની અંદર ભણ ભૂલ્યું છે। એ તું તો બોલે કે તારો રાત વે રાગ વાણી માં તું તો તું તો બોલે કે તારો રે રાગ વે રાગ વાણી માં તું તો એ તારા મુખ પર પડ્યો રે દાગ તો દાગ પાણી માં તારા મહાપુરુષે કેવી ગતિ બતાવી છે। આ આ આ આ દાગ મનનો મટાડો બહુ કાઠી વાતો છે। હા આમાં તો નેકળવું એવા સદગુરુ એવા પૂરણ હોવા જોવે। હા ના કે સદગુરુ નો લઈને વરડા ફરી છે નથી અમે અડધા અડધા તો મેં છે ને મેં ઓઠે ઓઠે માળાયું ક્યારે કોઈ હા આ તો વચન ની બલી આરી છે વચન એ વર્યા તે વિશ્વ થી ન્યારા પૂજાય થઈને દેવો રામકૃષ્ણ જગત માં જળકી જા પુરાણ માં દાખલો લેવો। હા અમાને સદગુરુ મળ્યા અને ભેદ સમજાયો। હા હમણાં સંતો બધી વાતો કરી 33 કોટ દેવતાઓ બતાયા પણ એ તમારા માં બતાયા છે શેમાં બતાયા છે તમારી અંદર। હા અહીંયા નોણી માવાનું છું વારંવાર આવા મહાપુરુષો અમને બોલાવે અહીંયા આયા એટલે ભાઈ મને કે આ કોના પ્રતિજ્ઞા આ લીધી તમે આ લીધી હવે કેમ થાય છે કોનો પણ એવી તમાકુ લાવી પેલી હબડો બોલાવી સોના સોના મારા પાસે બે પછી દિન આટલો તમાકુ મને મોટા ઘાલીને આવે એક એવો સમય આવ્યો સમય બલવાન છે અને સમય ને ઓળખી જાય ઓળખી જાય કાનાભાઈ। હા અને અત્યારે હજી સભાને પૂછું છું ચમચમ છે પાછા વળ્યા છે કે હું વાતો ખોટી કરું એમ કુણા પડ્યા છે તો બરોબર સંત ના સાનિધ્યમ જો જીવન ધન બની ગયું મારા સંતો। હવે વિશેષ વાત આ છે નવ પ્રકારની નવધા ભક્તિ લીલાભાઈ અને દસમી ગુરુ ભક્તિ આપણા ભારતના ઋષિ મુનિઓમાં નવધા ભક્તિ કરતા કરતા અંતે છેલ્લે દસમી ભક્તિ હરી તારી મોક્ષ પદને પામ્યા। હા દસમી ભક્તિ ગુરુ ભક્તિ છે અને ગુરુ એને સંદેશો આપી અને આત્મ તત્વની ઓળખણ કરાઈ કેવી રીતે આ દેહ દ્રષ્ટિથી જોવા જાશો તો તમને આકાર દેખાશે દેહ દ્રષ્ટિ આકારે જાય અને જ્ઞાન ગુરુની દ્રષ્ટિ આવે તો નિરાકારે જાય ક્યો જાય હા એ હદ પર લઈ જાય
હવે ગુરુ શેના કરાવવાના છે? મનના તનના ગુરુ મા બાપ છે, નાદ ને બુંદ નું આ શરીર છે તમારું મારું બધું, એના ગુરુ મા બાપ છે. પણ આપણામાં જે મનની વાટી છે અને મનનું મેણું ભાગવું હોય તો સદગુરુની વરગત કરજો. અને આ વાટી પડી છે મનની, ખાલી મનની વાટી છોડાવે એ સદગુરુ. હા, આ એક જ મનની વાટી છોડાવે તો એનો જલમ મરણ મટી જાય સાહેબી, આજ આનંદ મારા ઓરમાં. તો હવે મનની વાટી શું કરવાથી છૂટે? દોડો બધવાથી, જાપ જપવાથી, મોનતા માનવાથી, ભગવાન પહેરવાથી, વધારવાની હતી બુદ્ધિ દાઢો વધારે પણ હવે માર્ગે ચડી ગયા. હા, બુદ્ધિ વિશેષ બતાવી છે અને એનાથી ગુરુ નું જ્ઞાન અઢળક વિશેષ છે. પણ આપે એવો માર્ગ પકડી લીધો છે કે આ શોભાના ગોઠિયા તમે જુઓ તો ખરી. અને એમાં આપણા વાળી હમણાં તો વળી ઈર્યું સાલું કર્યું છે ધર્મગુરુ નું. મેં તો કહ્યું બાવા થવાનું છે શું તમારે લ્યા બધે ને, હે તમારા કરતા ડુહા હારા રે ગંઢિયા. એક એક ઝેદ હોય અહીંયા મેલેડી ના બોકડ ગોળ થઈને ફરી જય ગુરુ મહારાજ. હા, તમે જુઓ તો ખરી, તમે તો મનુષ્ય દેવ કેવરો દેવ, અને દેવ નો પોશાક ધારણ કરો, દેવ નો દેવ છો તો દેવ દેવ બની દેવ નો ગુણ ધારણ કરો. આત્મ તત્વ ની વાતો તો મહાન છે, પણ એ તો ભાગશાળી હોય એ પામી જાય. અમારા ગીતાબેન દીકરી આજ સમગ્ર ગુજરાત ની અંદર, અહીંયા નહીં પણ તમારે ગુજરાત ને ખૂણે ખૂણે જો તમે ગુરુ ના ગૌરવ સાથે જયારે નામની અને ગુરુ ની ધજા ફરકાઈશ. હા, એના પિતાશ્રી બેઠા છે ને કે આ ભાઈ ધોણકી પી લો મેદાન માં, કહું તમને બધા વચ્ચે. હા, ધોણકી ને એને કહેજો ને તો એના અણહારા આખા અલગ હતા. હા, આ કારણ મનનું છે, 52 તત્વ નું આ શરીર છે, એમાં ઉકણ પચામો વાયુ આવે અને એ જો ખુલી જાય તો તમે હાલ બેઠા બેઠા આકોટા કરશો ને પોચ જણા પકડશે તો તમારે એવી શક્તિ છે ઉકણ પચામા વાયુ ની. પણ આ ગતિ તમે જાણતા નથી, હું તમને શું સમજાવું? આ મન ને કબજે કરવું હોય ને તો તૈયારી થઈને આવવું પડે. તૈયારી થઈને આવો તો એના માટે હગું કરવું પડે. છોકરાને પરણાવો ચાલો હગું કરવું પડે, ડાયરેક્ટ ના પરણાવવાનું હોય હગું કરો. હગું કરો વ્યવહાર થાય, પોત જણા સાક્ષી ભરે અને તૈયાર થાય તારે આ આ વાત સમજાય. એટલે આ આ ધાવણ ભાવણ નું કામ નથી. અરે અધુરિયાના સંગમાં એ હીર લો ગુમાયો રે, એ જીઓ જી આ અધુરિયાના સંગમાં આવો હીર લો ગુમાયો રે, એ જીઓ જી એ કોને કરું મારા રુદિયાની વાતો મારા વીરા, એ આવો રે સંતો મારા કરીએ સમાગમ રે, એ દીઓ ઓ દી આ વચને વર્યા રે, એ તો વિષવથી ન્યારા રે, એ જીઓ ઓ જી સંતે પ્રમાણ આપી દીધા. હા, એવા સત્સંગ સત્યોના સંગમાં જ્યાં પીર થઈ ગયા એની સમાધિઓ પૂજાઈ રહી છે. અને આપણે દાટીને આયા છીએ જ્યાં આપણે પૂજાડો કોઈ જેસલ ની સમાધિ માથે જઈએ અને લોકો દર્શન કરવા આવ્યા છે સમાધિ નો. આપણે મારે થુવર ઉભા કર્યા છે દાટી ને આવ્યા છીએ, ફરી લમણો કોઈ વાળા છે હમણાં? અને આખી જગત ની અંધ શ્રદ્ધામાં લીલાભાઈ અંજાઈ ગઈ છે અને મરેલા ને પૂજત ક્યાં ને
એસી વર્ષે ડોહો મળ્યો અને તમે કહો કહો આવું થઈ થઈ શું શું રહી જુદું હોય એસી વર્ષે નેવું વર્ષે હા આવડું ખોખો લાવશે અને ઘરમાં કોને બેઠા હોય છોકરો જે હોય પાછી મહિને પણ લાદ કાઢી ડોહો બેઠા બેઠા તા તો કાઢી નથી તા તો હડત હડ ફેરતી સાઈડ માં સાઈડ કાપે એમ થી દુહાઈ નહી ડોહે છે તો નરા તો બેડા આમ વાત પડી છે ચલા બાપા ક્યાં ને ક્યાં વાતો વારી હે આપ બધા જોડો છો બધા અનુભવી છો હા પણ આત્મ તત્વ ચીજો નહીં ત્યાં લગી સર્વ સાધનાઓ જૂઠી જપ તપ તીરથ વ્રત ગમે એટલું કરશો પણ મોક્ષ પદની પામ પમાય એવું છે એના માટે સદગુરુને શરણે જવું પડશે બણો લાખ માળવાનો ધણી રાજા ભડથરી આવ્યો હતો તમે જો અને પરમ પદને પામી જો આત્મ તત્વ જાણવું હોય તો સદગુરુની શાન સિવાય પ્રાપ્ત થાય એવું નથી અહીંયા નામ અનાદિ સનાતન કહીએ અવિનાશી આત્મા ઓળખી લઈએ આ ઓળખવું હોય તો આ ગતિશ નામ અનાદિ સનાતન કોને કહો છો તમે ખાલી કોઈનું કેવું અભળ્યું અને સનાતન બોલ્યા પણ સનાતન કેવો કે નહીં તો આવું નામ સંતે બતાવ્યું છે અને સનાતન કીધો છે નામ અનાદિ સનાતન કહીએ અવિનાશી આત્મા ઓળખી લઈએ ઓહંગ સોહંગ અને પ્રાણ કહીએ સવાસાને પ્રભુ માનીને લઈએ ઘણા રૂદીએ ઓહંગ સોહંગ ભજે છે હંસની ઉપમા ઘણા જણા દે છે હા આ પ્રાણ તો પ્રાણમાં મળી ગયો અને તત્વ મસીહથી જુદો રહ્યો આવું એક એવું તત્વ છે આ તત્વ સાર ત્રિલોક મે ગુરુ ગોવિંદ એક રૂપ આદ અંત મધ્યમાં એક છે હરિ ગુરુ સંત ને સ્વરૂપ હા પણ ફુગ્ગામાં હવા છે અને ખોલો તો ના દેખાય એને આકાર છે સતય એમાં ક્રિયા છે સતય એમાં હા જરા કોળું પડે નીકળે કે ના નીકળે તો આ ક્રિયા વગર નો છે આ બોલે આ બોલે કેવો છે ક્રિયા એને ક્રિયા નથી એ અખંડ છે એ જાતો નથી કે આવતો નથી હા તમે જેને જીવ જીવ કહો છો આ તો રવાડે ચડી ગયા છે બધા પણ ઓળછા વાણી વાતો કરો છો જીવ કોને કહો છો જોયો જીવ જોય જોયો હોય તો કહો હા જીવ ગ્રંથિ બંધાઈ ગઈ છે બે શબ્દ જીવ જીવ ચો છે જીવ ત્રણ કાળ માં બતાવો ખરી જીવ છે નથી કુટી બેહાર્યું છે હા તમે સ્વયં પરમાત્માનું સ્વરૂપ છો હા પણ વાત કેવો પડી મેદી નું પત્તામાં મેદી સુપાયેલી છે પણ પત્તું છે એટલે એને કોઈ મેદી ના કે એને પત્તા કે બધું અને પત્તાને ઘોટો તો પત્તું રે અંદા દીકરી એના હાથમાં પણ મેદી આવે કે ના આવે હા તલ ની અંદર તેલ છે કે નહીં કે બારે છે હા અંદર છે રસ કેરી ની અંદર છે કે બારે એટલે લેબો લેબડા માહિતી આવે છે બાર થી જે જે જોવું હોય જો તો બાર થી શું આવ્યું બોલો કોઈ આવતું નથી પણ જીવ નથી તર આ તાર બાર ભગવાન કયો માન્યો તમે જ્યાં ભગવાન ને માન્યો બોલો તો આ જગત બધા મળતા પૂજે છે શું પૂજે છે બધા મળતા પૂજે બોલો હા પ્રગટ પરમાત્મા નક્કી થયો નથી હા અને આખી દુનિયા એક ઘેટું કુવામાં પડ્યું લારે હજારો પડે દાતા ભાઈ હા અને આ આકોટો આવે ને એ મનનું કારણ બન્યું છે એ કારણ દેશ
અને આમાંથી મહાકારણ બની જાય તો કોઈની તાકાત નથી અને પાછું ન વાળી શકો. એના અંતિષ્કરણ છે ને, ચાર અંતિકરણ માન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ વાત તમે જાણતા નથી ને હું જાણું છું. આ ચાર અંતિષ્કરણ છે એ ફાટી જાય તો મહાકારણ થઈ જાય, અને મહાકારણ થઈ જાય તો કોઈની તાકાત નથી કે એને વાળી શકો. પણ અમે અમારા ગુરુ ની કૃપા, અમે અહંકાર કરવો નહીં, પણ મહાકારણ થેલી બાઈ ની પાછી વાળી છે. પૂછી જો આ બેટા ભાઈ, આ ઉધિયા વાળા મહાકારણ બનેલી હતી, અને મહાકારણો બનેલી મારા ગુરુ એને ફેરી શક્તિ આપી લીલા ભાઈ, અને દીકરીનું ગર્ભબંધન થઈ ગયું. ઇતિહાસ દોરી ગયો. અમે તો આધીનતા રાખવી છે, અમને કોઈ અહંકાર ના આવે. મારા ગુરુ ની કૃપા છે આપના માટે, દરેક માટે. હું તો એ વિનંતી કરું છું કે પેલા તો તમે ખરેખર દીકરા દીકરીને ખૂબ ભણાવો, ખૂબ સંગ રાખો. કોઈના કર્મમાં કોઈ ભાગીદાર નથી, નથી ને નથી. ગેરમાર્ગે જતા વ્યસન ફેશન માંથી પાછા આવો. તમારું બાળક ક્યાં જાય છે એવી જો તમને ખાતરી ન હોય ને તો આપણો અધિકાર તમે ભોગવતા નથી. હા, અને આપણે એટલી પારખ ન પડે. હું તમારા ગામમાં આવું છું અને તમે મને પારખી ના શકો ને તો તમારા મનુષ્ય અવતાર નકમો છે. હા, એમ સંત મહાપુરુષોએ ભીન ભીન કરીને સમજાયું છે. આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધનાઓ જૂઠી. ભક્તિમાં કોઈ ભાષણ ભક્તિ આખું જગતમાં ચાલી દઈશ, પણ તમે નક્કી કરી લો આ જીવન કાલે જતું રહેશે. હા, અને પૂરા ગુરુ મળે તો પછી આ પદને પમાય છે. આત્મા તો અમર છે, કોઈ ક્રિયા જ નથી. આમાં અક્રિયા છે આત્મા, આત્મામાં કોઈ ક્રિયા નથી. હા, ક્રિયા ક્યાં સુધી છે? આ બધા જે ક્રિયાઓ કરે છે, આવો મેદાનમાં તૈયાર થઈને આવો તો આપણો એનો સરવાળો કરવો હશે. ક્રિયા ક્યાં છે? શરીર સાથેની ક્રિયા છે. આ શ્વાસ છે એ પણ આત્મા નથી. તમે શ્વાસ લો તો એ પણ આત્મા નથી, એનાથી જુદો છે. પણ સોનું અને સોનાનો દાગીનો, દાગીના માટે તમારી નજર પડશે તમને સોનું નહીં દેખાય આજ. હા, સોનું દેખાય તમને ગાઢ દેખાય. હા, તો આ ગાઢ દેખાય. હા, ભારતની સંસ્કૃતિ ભૂસી નાખી પાખંડી લોકોએ. અમને 22 વર્ષ છે, બે જણાને ભક્તિવારી છે. અમારી પાસે અનંત જીવો છે હજારો, અને એક એક ટોકી ટોકીને નિશ્ચય કરીને ઉપદેશ કરવામાં આવે છે. જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ઉપદેશ કરવાનો નહીં. તમારે ઘેર આવી તમારો હવા રૂપિયો લેવાનો નહીં. તમારો હવા રૂપિયો લો ને, હા તો 3.5 દાડા ના થાય, મારે એને ભોગવવું પડે. આ તમને કહી દઉં. હા, અને કોઈ ગુરુ ના અણહાર ના હોવા જોવે કે આ ગુરુ થઈને આયા છે. મરવું પણ માગવું નહીં, મારા માટે મરવું પણ માગવું નહીં. પરમારથ કે કાજ મને માગતા આવે છે લાજ. આ જીવન કાલે પૂરું થઈ જશે. ખૂબ સદવિચારો ધારણ કરો, સાચી વાત જાણી લો, અંધશ્રદ્ધામાંથી પાછા વળી જો. કર્મ સિવાય ત્રણ કાળમાં કોઈને કોઈ નડતું નથી, અને કર્મ કરે એને ભોગવવું પડશે. ભોગવવું પડશે ને કોની પાછળ? ત્રણ પ્રકારનું કર્મ છે, સંચિત, પારબંધ અને ક્રિયામાન. આ ત્રણ પ્રકારનું કર્મ છે, અને આ ત્રણેય પ્રકારના કર્મથી મુક્ત સદગુરુ સિવાય કોઈ ના કરી શકે. અમને અમારા ગુરુ મહારાજે મુક્ત કરી નાખ્યા છે. હા, મોજ કરીએ છીએ. હું એમ કહું છું ને કે કોઈ રાજકુંવરે મારા જેવો આનંદ નહીં કરતો હોય, મારા ગુરુએ એવી મને પદવી આપી છે. રાજા મહારાજા જયપુર નો રાજા એ મને તોલે ના આવી શકે આવી પદવી મારા ગુરુએ આપી છે. હા, તો સર્વેને વિનંતી છે. ખૂબ આ ગામ તો પવિત્ર છે એટલે મને વિશેષ બોલવાની તમને એટલે જ આગીશ. આખા ગામમાં કોઈ કાર્ય કરવું હોય યજ્ઞ કરી નાખે, ઘડીક વાર ની અંદર 1,00,000 રૂપિયા ભેળા કરવા ગાયો માટે કરી નાખે. ધરમ ખરેખર કોટી કોટી વંદન કરું છું. અને અહીંયા વધારેલા બધા સગા સંદેહી કાના ભાઈના, આ સંત માતાઓ ભાઈઓ, દરેકને વિનંતી કરું છું. પેલા તો આ જીવનની અંદર કોઈ વ્યસન ન હોવું જોવે. હા, શેકણી વેકણી હોય તો માં ગાડી નોખજો. હો,
મોટા મોટા રોગ થઈ હતી શેકણી એમ તબા હા અને અંદર થી સોટે છે એક દોશી માં હમણાં સમી ગયા તા ઘટાઈ હતી ચાર કિલો મે શેકણી ઘડી તું મનવા પિયર છે હા ભાર ભર કરી હા અને અડધો તો અહીંયા શેકણા વધે હોય કોઈ કોણ વિભાઈ ઘેર જાય તો હા બહુ કાઠું છે આવી અને કાઠું લાગશે કદાચ મૂકે તો હા પણ આ શરીર ફેર મળવાનું નથી કિંમતી છે ખૂબ એમાંથી અનંત પ્રકારના રોગો થાય છે એટલે ખૂબ જાગી જો સત વિચારો કરી લો આ સભા છે નહીં છે જિજ્ઞાસુની સભા છે હા આજે હવે દરેકને વિનંતી કરું અહીંયા ગીતાબેનને અમારા જે આદો અનાદિથી જે સંત મહિમા ચાલે છે દીકરી બહુ સેવા ભાવી છે આપને પણ કેવી લાગી દીકરી તમારા ગામમાં એના પગલા થયા છે એટલે આને અમારા અધિકાર આપવો છે આ સંતોની કદાચ તમારી કોઈ સાક્ષી હોય તો અમે અધિકાર આપી શકશ બાઈ લાયક હોય તો કહેજો હા પાડજો તો અધિકાર આપો અમે આ દરેકને વિનંતી કરું સંત માતાઓને બોલો સદગુરુ મહારાજની આજના પ્રસંગે પૂજ્ય અમારે ગીતાબેન માતા પિતાનો કોઠો ઉજાળ્યો છે અને નાણી ગામની અંદર એના પગલા થતા જે ખરેખર જે નાણીમાં ગુણ પ્રગટ હતો એ ગુણની અંદર ગુણ થઈને મળી ગઈ છે બેન સર્વે સાથે મળીને રહેજો દીકરા અને ખૂબ ગુરુના પદને દીપાવજો સંતોની ખૂબ સેવા કરજો આ અહીંયા તમારે અતિથિ દેવો ભવ મા બાપ છે એમની પણ ખૂબ સેવા કરજો આપણે ઓગણે આવે તો એને પાણીએ પાઈ દેવાની પાણીની વેળાઈ એટલે આવો ધર્મ મહાપુરુષે બતાવ્યો છે અને જીવન સાર્થક થઈ જાય બોલો સદગુરુ મહારાજની હે હું તો પૂજન કરું રે હરિ ગુરુ જાનતાના સૂરજ યોગી ઓ મારે સોનારે
सूरज योगी मारा यगनन अंदर माटी जाय पूजन हरि गुरु संचार मारा यगनन अंदर माटी जाय पूजन हरि गुरु संचार मारा यगनन अंदर माटी जाय पूजन हरि गुरु संचार मारा यगनन अंदर माटी जाय पूजन हरि गुरु संचार हूँ तो पूजन करू रे हरि गुरु संचार हूँ तो पूजन करू रे हरि गुरु संचार यमने जानू रे मलू थे नीज नाम यमने जानू रे यमने नानू रे मलु थे नीज नाम यमने नानू रे मलु थे नीज नाम ये लक्ष्मण खरा ते खूटी लावा जाय पूजन हरि गुरु संतना ये लक्ष्मण खरा ते खूटी रे नावा जाय पूजन हरि गुरु संतना लक्ष्मण खरा ते खूटी नावा जाय पूजन हरि गुरु संतना ये लक्ष्मण खरा ते खूटी रे नावा जाय पूजन हरि गुरु संतना ये मन रे शांत देखिने सन्मुख चाली रे मन रे संत देखिने सन्मुख चाली ये मन रे शांत देखिने सन्मुख चाली मन रे शांत देखिने सन्मुख चाली ये डगले डगले जागना फाड़ा हो मैया हरि गुरु संतना पगले पगले अख्या पड़ा हो सेवायो हरि गुरु संतोनी डगले डगले जागना फाड़ा हो समैया हरि गुरु संतना डगले पगले जागना फाड़ा हो मैया हरि गुरु संतो ना मन रे शेरी वाला भी ने सुदा पारू मन रे शेरी वाला भी ने सत करू ये मन रे शेरी वाला भी ने सद पारू मन रे शेरी वाला भी ने सत करू समैया हरि गुरु संतना रड़िए पथरा दादा भूल समैया हरि गुरु संतना मन रे कंकू भरेली कंका बाटी मन रे कंकू भरेली कंका बाटी मन रे कंकू भरे मन रे कंकू भरे ली कंका बाटी ये तिलक शोभे मारा संतो ले ले लाड सामैया हरि गुरु संतना जो का शोभे मारा गुरु ने लाला सेवायो हरि गुरु संतोनी मन रे शांत देखिने सन्मुख चालिए मन रे शांत देखिने सन्मुख चालिए डगले डगले जागन फाड़ा हो या मैया हरि गुरु संतना डगले पगले जागन फाड़ा हो या
देखिन सन्मुख चालीए मन रे शांता देखिन सन्मुख चालीए डकले पकले जाकन फाड़ा हो छे वायु हरि गुरु संतो मन रे तन मन धन गुरु जिन सोपिया मन रे तन मन धन गुरु ने सोपता मन रे तन मन धन गुरु जिन सोपिया मन रे तन मन धन गुरु ने सोपता संतो ना हे गुरु ए आ प्यू या विचारात सेवायो हरि गुरु संतानी मन रे शांत देखिने सन्मुख चालीए मन रे शांत देखिने सन्मुख चालीए डगले पगले जाकन फल सेवायो हरि गुरु संतानी मन रे हरि गुरु संतो ना परताप दे 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 भावदास भली आया लखानी माय जे वायु हरि गुरु संतोनी भावदास भली आया लखानी माय जे वायु हरि गुरु संतोनी मन रे शांत देखिने सन्मुख चाली मन रे शांत देखिने सन्मुख चाली डगले पकले जाकन फल हो छो मैया हरि गुरु संतो ना डगले लगले जगन फल हो सिवायो हरि गुरु संतानी सत गुरु महाराज नी हो
સુખ પામો ઉપર છે ના કર્યા
સીતા બેન ને અધિકાર આલવાન દે એટલે બધા બે અડધો કલાક અમારે ગીતા બેન ને સમૃદ્ધ ગુજરાત માંથી સંતો નો સહેવાસ અને ભાવ પ્રગટ કરી આ બેને ખરેખર ગુરુના ગૌરવ ને દીપાયું છે. અમને પણ એ આનંદ થાય છે કે આજે અમે આ સંતોની સાક્ષીએ બેનને અધિકાર માટેનો આદેશ કરીએ છીએ. માટે સંતો આપના આશીર્વાદ વચન ગીતાબેન લે અને મહાપુરુષો અહીંયા પોતાની ફરજ અદા કરે અને દરેકે દરેક જે સૂચન થાય એ પ્રમાણે ખૂબ ખૂબ આશીર્વાદ આપે. જય જય મહારાજ સદગુરુ મહારાજની, ગુરુ નિરોત મહારાજની, જય જય કાંદીરામ બાપાની જય હો. પધારેલી સભાને પણ જય હો. આજની જે બાપુએ સંતોની સાક્ષીએ મંડળની સાક્ષીએ આ અધિકાર આ ગુરુ ગાદી એને અર્પણ થાય છે. કેમ કે બેન ખૂબ મહાપુરુષોની ગુરુ મહિમા ખૂબ ઉજવે છે અને સંતોની ખૂબ સેવા કરે છે, તે બદલ તેમને આવો અધિકાર મળે છે. એટલે આજને ગુરુ મહારાજ એમના પર આશીર્વાદ મળ્યો છે એટલે આજે ખૂબ ખૂબ એમ કે ગીતાબેનને ગુરુ મહારાજ ખૂબ ભજન કરવાની શક્તિ આપે અને ગુરુ મહિમા ઉજવે એવો અમારો આ સંતનો આશીર્વાદ છે. બોલે સદગુરુ મહારાજની, સદગુરુ મહારાજની જય. આજે અમારે ગીતાબેને જે સંતોના સાનિધ્યમાં રહી અને એક સંતોના આશીર્વાદ મેળવ્યા છે અને ખરેખર અધિકારી તો બની જાય છે, અધિકાર કોઈ પેલું નથી પણ અધિકારી બની જાય છે અને અધિકારી બની જાય છે ત્યારે સંતો આશીર્વાદ આપે છે. જેને પ્રતિજ્ઞા આપવામાં આવે છે કે આ ગુરુગમનું વાક્ય શું છે, ગુરુગમનું વાક્ય છે. આ ગુરુગમનું વાક્ય દેશી સિવાય કહેવાય ને, એની પ્રતિજ્ઞા છોડવા માટે જ આ એક સંતોનો આશીર્વાદ જોઈએ છે. ન કે અધિકારી તો બની જાય છે સાહેબ, અધિકારી બની જાય છે એટલે સંતો એને આદેશ કરી દે છે કે આ અધિકારી પૂરણ પદને પામી ગયા છે. આ જે અધિકારી બને એટલે કે આ જીવને તારી શકશે, આ જુગતિ કરી શકશે એટલે સંતો એને આશીર્વાદ આપે છે, એને ગુરુની ગાદી આપે છે. બોલો સદગુરુ મહારાજની. અધિકાર વિશે પોતાનું મંતવ્ય રજૂ કરે રવિયાણા નિવાસી મંજુરા મહારાજ. અમારી ગુરુ ગાદી કે જેને વ્યાસપીઠ કહેવાય, એ વ્યાસપીઠના અધિકારી જ્યારે સંતો એમને બનાવતા હોય છે ત્યારે બધા એમને આશીર્વાદ આપે છે. એ પણ આ ગુરુ જ્ઞાન ગાદીના અધિકારી બને ત્યારે સંતો ખૂબ પ્રેમ અને ભાવથી એમને સદગુરુના જ્ઞાનને દીપાવે, એના મા બાપને દીપાવે, એના સાસરા પક્ષને પણ ખૂબ ખૂબ ઊંચું લઈ જાય અને કાયમ માટે પ્રગતિ કરે એવા અમારા સંતોના ખૂબ આશીર્વાદથી. બોલો સદગુરુ મહારાજ કી. કરી છે રળિયમણી આ કડી આઈને ઉભીરી છે. અધિકાર આલવાનો છે એટલે અધિકારી બનવાનો છે. અધિકારી કોને કહેવાય? જેના પાસે અધિકમાં અધિક કારી હોય એને અધિકારી કહેવાય. દેશલ જાડેજા મહાન ડાકુ હતો, મહાન ગુંડો હતો, પણ સંતે ઘડીકમાં એના લુગડે ઉપાડીને એડતો કરી નાખ્યો હતો. આ સંતની તાકાત છે. સિકંદર આખી દુનિયા શરક કરવા આવ્યો હતો, એ તાર ભારતમાં સંત ની મળ્યો ને એટલે પછી એને હાથની મુઠ્ઠી ખોલી જીતી હતી કે હવે હોય જીત્યા દેવું કોઈ રહ્યું.
નથી, આ અધિકારીની તાકાત છે. ગુરુ ભમર સ્વરૂપ હતા, તાર સેવકને ભમર સ્વરૂપ બનાવ્યો, કારણ કે ગુરુ તો પારસ છે, કંચન ના બનાવે, આખે આખું પારસ બનાવે ને એ પારસ જે અડે અહીંયા બધું. હા, જમ રૂપ પોતાનું કરીને રાજી થાય અને સતગુરુ કહેવાય. દુર્લભ એવા સંતના દર્શન છે, જેના દર્શનથી બધું દુઃખ જાતું રહે, જેના નેણ ઠરે હોય, નોભી હસી હોય, આ તો બોલતા ના આવે, પાર પડશું છે મોંથી અમુક ટાઈમે ઉપડે પરો છે, એટલે કે લાવો બે બોલ કર. બાકી હું તો સેવક છું, હું તો કોઈ આશીર્વાદ આપી ગયો નથી, પણ મહાપુરુષોના બધા આશીર્વાદ જે બોલે છે ને એ ધન્ય ભૂમિ ધન્ય આ ધોમ ને, અહીંયા તો પ્રગટ શા વગેરે ને. બોલો સતગુરુ મહારાજ ની જય. જે આદેશ મુજબ અધિકાર આપવા આવતો હોય છે અને નિરાતની કલમ મુજબ અધિકાર અપાય, આ કોઈ જમતમ વાત નથી. હજી પ્રશ્નાવળી થશે, બધાની સૂચના થઈ, આદેશ પણ થયો અને આશીર્વાદ સાથે બધાએ રાજી છે, પણ એ પદના અધિકારી બેન જો પ્રાપ્ત કર્યું હોય તો પ્રશ્નાવળી થશે, સીધો સીધો અધિકાર આપવામાં નહીં આવે, કલબ મુજબ આપવામાં આવશે. અને એ ભાઈ શ્રી રંજનબાને વિનંતી કરું, આપણ પોતાનું મંતવ્ય રજૂ કરી અને જે આદિયુગથી નિરાત મહારાજે જે કલમ બતાવી છે અને કલમ મુજબ ચાલું અને એ કલમને આધીન રહી અનવર્તું, હા રેણી અને કેણી આ બંનેની એકતા થાય અને પરમાણુ સાથે હોય તો અધિકાર અપાય છે, નહીં તો અપાય નહીં. આટલી સભા આ વાત બંધાઈ છે એવું કોઈ નથી, એ તો જગતની વાતો છે. હા તો એ વિશે બેન શ્રી રંજનબાને પણ વિનંતી કરું કે આપ સૂચન કરો અને જે કલમ આપ રજૂ કરો એ બેન શ્રી સભા વચ્ચે એનો જવાબ આપે. સદગુરુ મહારાજની, હરિગુરુ સંતની, નિરાત મહારાજની, પારસવર સદગુરુમાં બડો અંતરો જાણ, પારસ લોહા કો કંચન કરે સદગુરુ બનાવે આપ સમાન. સદગુરુ તો પોતાના સમાન બનાવો, પણ જાણે તમે પરીક્ષામાં પાસ થઈ જાવ તો પહેલો જ પ્રશ્ન તમારી ચાદર વિધિ થાય છે તો ચાદરના સેડા કેટલા, હા ચાદર રે, હા તો સીના આધારે તમે લાંબી કરશો, હા આ બરોબર છે, હા શું બનીને તમે ઉપદેશ કરશો, હા કોનો કરશો ઉપદેશ, બોલો સદગુરુ મહારાજ. ધન્યવાદ. બે એક તો અંતે થઈ ગયું, સદગુરુ મહારાજની જય. હવે બેનને બેસાડો થયો અને એક થાળી લાવો, લોટો પાણી ભરી લાવો. વિશેષમાં સભા સાથે એક સૂચન મારે કરવાનું છે. અરુણભાઈ શાંતિથી સાંભળજો, અધિકાર વસ્તુ એવી છે, કારણ કે ગ્રથાશ્રમમાં રહીને ભક્તિ બતાવી છે, આ ભક્તિ ચાર આશ્રમ છે એમાં ગ્રથા આશ્રમમાં રહી એના ભક્તિ કરવાની છે. પોતાનો પતિ એ જ પરમેશ્વર, બીજો જો ભગવાન ખોળવા જાઓ ત્રણ કાળમાં નથી, નથી ને નથી. હા હવે પતિવ્રતા ધર્મનું પાલન કરવું એ ખરેખર સત્ય બતાવીશ. એક નારી સદા બ્રહ્મચારી, દોહી નારી વિભિચારી.
तो विशेष मां गलता आश्रम में रही अना महिमा दी पावानो छे। बेन सरीले अधिकार आपवामां आवे छे सर्वोनी साक्षी पण साथे ग्रथी तरीके जे बुराभाई छे एमनो परम दिवस उपदेश थयो छे એટલે પ્રતિજ્ઞા છૂટી નહીં થાય। આ સંતો પાસે અપેક્ષા માંગુ છું, અધિકારીઓ સંત સમાગમ સાથે બધે દરેક પાસે કેમ હે નહીં, મારે તમને જાણ કરવી જરૂરી છે। એક બાજુ પ્રતિજ્ઞા આપી છે અને બે દિવસ થયા આજે તમે પ્રતિજ્ઞા છૂટી કરો તો એ કલમ વિરુદ્ધ છે। એટલે ભાઈશ્રીને ગ્રથા તરીકે પાટમાં બેસાડવામાં આવશે પણ એમને અધિકાર નહીં મળે। બેન હા, અને તમે કોઈ કહેશો તો હું નહીં આપું। હા, આપણો નિયમ છે એના વિરુદ્ધમાં નહીં જવું। હા, કલમ વિરુદ્ધ નહીં જવાય। તો બોલો, રાજી છો તમે? હા, બધાનો આદેશ છે? હા, તો બેન બેસી જો, ચલો લાવ થાળી લાવો છે। આજથી ઉપદેશ જે પ્રતિજ્ઞા આપી હતી એ આજથી હવે છૂટી થાય છે। તમે કોઈ જિજ્ઞાસુ હોય તેને તમે ઉપદેશ કરી શકો છો અને જે પેલી આપી હતી એ આજથી છૂટી કરવામાં આવે છે। બોલે સદગુરુ ભગવાન કી જય। હવે આપણે બાપુની વિનંતી કરીએ, પધારો અને આશીર્વાદ આપો, અમને અમને ચાદર બીટી કરો। સદગુરુ મહારાજ કી જય। હાલ એ પરણે એ શબ્દને સુર તારે નાર સ્વયંવર કરુણા દેશ એ પરણે શબ્દને સુર તારે નાર સ્વયંવર કરુણા દેશ એ મર જીવા હશે તે વિવાને માણસે રે એ મર જીવા જે તે વિવાને માલસે રે એ જને લક્ષ મળિયા લગાર જને લક્ષ રે મળિયા લગાર સ્વયંવર ગુરુ ના દેશ ઓ જેને લક્ષ મળિયા લગાર સ્વયંવર ગુરુ ના દેશ અરે સુરતા નું સગપણ ગુરુ એ કર્યું રે અરે સુરતી નું સગપણ ગુરુ એ પૂજન ભણીએ છૂટ
ના હોય, ફોની હોય તો સાલે, બહેની હોય તો સાલે, પણ પૂજન કરવા દરેક આવજો અને પૂજન એમને ના થાય અને સુતા ના હોય ભલે. સદગુરુ મહારાજ કી જય. હાલ એ પરણે એ શબ્દને સુર તારે નાર સ્વયંવર ગુરુ ના દેશ એ પરણે શબ્દને મહારાજ કી જય. હાલ એ પરણે એ શબ્દને સુર તારે નાર સ્વયંવર ગુરુ ના દેશ એ પરણે શબ્દને સુર તારે નાર સ્વયંવર ગુરુ ના દેશ એ મર જીવા હશે તે વિવાને માણસે રે એ મર જીવા જે તે વિવાને માલસે રે એ જને લક્ષ મળિયા લગાર જને લક્ષ રે મળિયા લગાર સ્વયંવર ગુરુ ના દેશ ઓ જેને લક્ષ મળિયા લગાર સ્વયંવર ગુરુ ના દેશ હરે સુરતાનું સગપણ ગુરુએ કર્યું રે હરે સુરતીનું સગપણ ગુરુએ કર્યું રે અરે હરી રે ગયા એમની જોજે નિશાની હરી રે મને મોજ મળી છે નિજ નામ રે હે સદગુરુ એ નામ તો સમજાવ્યો રે એવું સદગુરુ એ નામ તો સમજાવ્યો રે સદગુરુ એ નામ તો સમજાવ્યો રે તન મન ધન શિષ નામ આવ્યો રે મેં તો તન મન ધન દિશ નામ આવ્યો રે મણી ને જમા રાજા નો જોર મારે ટાળ્યો રે જમા રાજાની પાસ મારે મેં તો પીઓ જોયા પોતાની પાસ મારે મોજ મળી ચની રે મને મોજ મળી ચની જી મન વળગી રહ્યો છે ગુરુ નામ મારે મને વળગી રહ્યો છે ગુરુ નામ
जमगरी ओहंग अगाना प्रजालो एक खूबा